जय स्वामीनारायण। बाळको, धोरण 7 विषय गुजराती आजे आपणे फरीथी आगळनुं जे काव्य हतुं ए काव्यनी आजे चर्चा करीशुं। गया पीरियडमां मालम हलेसा मार काव्य एनी चर्चानी शरूआत करी हती કે ભાઈ આનો પ્રકાર લોકગીત છે અને આ લોકગીત લોકો દ્વારા રચાયેલું છે। કાવ્યની શરૂઆતમાં આપણે વાત કરી હતી કે ભાઈ જે યુવાન છે, યુવાન કહે છે કે ભાઈ માલમ મોટા હલે સા તું માર, મારે જવું મદ દરિયાની પાર। શા માટે એને દરિયાની પેલે પાર જવું છે એનું કારણ પણ હતું કે ભાઈ એની ભાભીએ એને મહેણું માર્યું હતું। શું મહેણું માર્યું હતું? પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ યુવાનને દરિયો પાર કરીને શા માટે જવું છે? તેનો જવાબ એ થાય કે દિયરને એની ભાભીએ મહેણું માર્યું હતું। કેવું મહેણું માર્યું હતું એવો પ્રશ્ન પૂછાય તો ભાભીએ એવું મહેણું માર્યું કે ભાઈ મારો દિયર કોઈ કામ કરતો નથી અને આખો દિવસ ગોડલા ફેરવે છે, એટલે કે નકામા કાર્યો કરે છે, રખડપટ્ટી કરે છે, આળસુનો સરદાર છે, આવું મહેણું માર્યું। અને એ મહેણાને કારણે યુવાન કહે છે કે ભાઈ માલમ મોટા હલેશા માર, મારે જવું મધ દરિયાની પાર। એના પછી આગળની આપણે ચર્ચા કરીએ તો પેલો કહે છે ક્યાં જવું છે? જવું છે મારે જાવા બંદર, જ્યાં લખમીનો નહીં પાર, મારે જવું મધ દરિયાની પાર। ક્યાં જવું છે? અને તો જાવા બંદર, જાવા સુમાત્રા બંદરો છે દરિયાની વચ્ચે। બંદર એટલે ટાપુ, એટલે કે ભાઈ જાવા બંદરે ત્યાં વહાણ ઊભું રહે છે। આ ટાપુ દેશ, નાના બંદરો છે, ટાપુ દેશ છે। બંદર એટલે કે જ્યાં વહાણ ઊભું રહે, અને જાવા આ ટાપુ છે। જાવા સુમાત્રા ટાપુ એવા છે કે ત્યાં પુષ્કળ લવિંગની ખેતી થાય છે, લવિંગીયો દેશ તરીકે ઓળખાય છે, લવિંગિયા ટાપુ તરીકે ઓળખાય છે, અને પુષ્કળ લવિંગની ખેતી થાય છે। તમને ખબર છે કે લવિંગનો ભાવ કેટલો બધો છે। આ લવિંગની ખેતી થતી હોવાથી ત્યાં સમૃદ્ધિ છે, ત્યાં રોજગારી પુષ્કળ મળે છે। કહે છે કે ભાઈ લખમીનો નહીં પાર, લખમી તળપદો શબ્દ છે, લખમી એટલે લક્ષ્મી ધન, પુષ્કળ ધન ત્યાં પ્રાપ્ત કરી શકાય છે। પાર ન હોવો એટલે પુષ્કળ હોવું। જવું છે મારે જાવા બંદર, જ્યાં લક્ષ્મીનો નહીં પાર, મારે જવું મધ દરિયાની પાર। જાવે ગયા કોઈ પાછા ન આવે, જાવે ગયા કોઈ પાછા ન આવે, આવે તો બેડલો પાર, મારે જાઉં મધ દરિયાની પાર। અહીંયા રૂઢિ પ્રયોગ છે, એક રૂઢિ પ્રયોગ, બેડલો પાર થવો, બેડલો પાર થવો, એનો અર્થ શું થાય કે ભાઈ હેમ ખેમ ઈચ્છા, પોતાની જે કંઈ પણ ઈચ્છાઓ છે, તમે જાવા બંદર જાઓ તો તમારી ઈચ્છા, મોટાભાગના લોકો પરદેશ શા માટે જાય? ઘણા લોકો અમેરિકા જતા હોય, ઓસ્ટ્રેલિયા જતા હોય, કેનેડા જતા હોય, ન્યૂઝીલેન્ડ, આ બધા દેશોમાં લોકો શા માટે જાય છે? તો એમની ઈચ્છા શું છે? સંપત્તિ, ધન કમાવા માટે, પૈસા કમાવા માટે। અને મોટાભાગના લોકો ત્યાં વિદેશમાં જાય છે, એમની બધી ઈચ્છાઓ
पूरी थाय छे, पोताना परिवार ने समृद्ध करवा माटेनी एमनी इच्छा मोटा भागनी होय छे। तो बेडलो पार थवो એટલે ઈચ્છા, પોતાની ઈચ્છા હેમખેમ પાર પડવી કે ભાઈ રોજગારી મળશે મને, જાવા બંદર જઈશ ને હું ધંધો કરીશ ત્યારે મારી ઈચ્છા જે છે ધન કમાવાની ઈચ્છા પૂરી થશે। અહીં કહે છે કે ભાઈ જાવે ગયા કોઈ પાછા ના આવે, જે લોકો જાવા બંદર જાય છે, જે વિદેશમાં જાય છે ધન કમાવા, મોટાભાગના લોકો પાછા આવતા નથી, પણ જે લોકો પાછા આવે છે એ પોતાની સાથે પુષ્કળ ધન લઈને આવે છે અને સંપત્તિ લઈને આવે, એટલે એમનો બેડો પાર થઈ જાય, એમ કે એમનું માન બહુમાન વધી જાય। તો આ યુવાનને પણ એવી ઈચ્છા છે કે ભાઈ એની ભાભી એને મહેણું મારી તું કે મારો દિયર કશું કરતો નથી, કમાતો નથી, એટલે એ મહેણું ભાંગવા માટે એની ઈચ્છા છે, મારે મારી ભાભીનું મહેણું ભાંગવું છે કે ભાઈ હું કમાતો નથી, એ વિદેશ જશે પુષ્કળ ધન સંપત્તિ લઈને આવશે તો એનું મહેણું ભાગશે અને મારો બેડો પાર થઈ જશે। બીજું કહે છે, જવું છે મારે સિંહલ દ્વીપમાં પરણવા પદમણીનાર, મારે જાવું મધ દરિયાની પાર। સિંહલ દ્વીપ એટલે શ્રીલંકા અત્યારે જે દેશ છે, નાનકડો ટાપુ દેશ, આ ટાપુ દેશનું નામ સિંહલ દ્વીપ છે, દ્વીપ એટલે ટાપુ, સિંહાલી જાતિના લોકો ત્યાં વસવાટ કરે છે એટલે એનું નામ સિંહલ પડ્યું છે। શ્રીલંકાનું પ્રાચીન નામ સિંહલ દ્વીપ છે, ત્યાં શા માટે જશે, તો એને લગ્ન કરવા છે, ધન સંપત્તિ મળે, પોતે વેલસેટ થાય, હા ધન મેળવી અને સારો એવો કમાય। પછી એ કહે છે કે ભાઈ હું ત્યાંથી જાવા બંદરથી સિંહલ દ્વીપ જઈશ, શું કરવા તો પરણવા, લગ્ન કરવા, કેવી સ્ત્રી, પદમણીનાર, પદમણી એટલે ગુણિયલ સ્ત્રી, સુંદર પદમણી, સુંદર અને ગુણવાન સ્ત્રી, નાર એટલે સ્ત્રી થાય, કે ભાઈ હું શ્રીલંકા જઈશ અને ત્યાં જઈને સુંદર ગુણવતી સ્ત્રીને પરણીશ અને ત્યાં જઈને લગ્ન કરીશ, આવી એની ઈચ્છાઓ છે। એ લગ્ન કરીને પછી કહે છે કે મોતીડે પોખે જો ભભલડી મારી તો જીવવામાં સાર, મારે જાવું મધ દરિયાની પાર, હે માલમ મોટા હલે સાતુમાર, મારે જાવું મધ દરિયાની પાર। એ પહોંચ્યો નથી પણ આ દરિયાની અંદર વહાણમાં બેઠો બેઠો આ પેલા નાવિકને જે ખલાસી છે અને આ બધી ઈચ્છાઓ પોતાની કહે છે કે હું જાવા બંદર જઈશ, ત્યાંથી શ્રીલંકા જઈશ અને ત્યાં જઈને પદમણીનારને, પદરણી એટલે કે ભાઈ સુંદર ગુણવતી સ્ત્રી સાથે લગ્ન કરીશ, અને લગ્ન કરી જ્યારે પોતાના વતન પાછો આવીશ ત્યારે એ કહે છે કે ભાઈ મોતીડે પોખે જો ભાભલડી મારી, ભાભલડી શબ્દ છે, ભાભી એનો લાડવાચક શબ્દ છે, આપણે ભાભલડી, માવલડી, ગાવલડી આ શબ્દો ગયા લેક્ચરમાં મેં ઉદાહરણ આપ્યા હતા, એ લાડવાચક પ્રેમવાચક પોતાના વાલસોયા વ્યક્તિઓ જે હોય અથવા તો કંઈ વાલી વસ્તુ હોય, પ્રાણી હોય, એને આવા શબ્દોથી સંબોધવામાં આવે છે। આ દિયરને પોતાની ભાભી ખૂબ જ વહાલા હતા, એટલે કહે છે કે ભાઈ મોતીડે પોંખે જો ભાભલડી મારી, વર અને વધુ જ્યારે લગ્ન કરીને આવે ત્યારે એના ભાભી હોય કે માં હોય એ ઘરના આ વરરાજાને
પોંખતા હોય છે, તમે લગ્નમાં ગયા હશો તો ત્યાં જોયું હશે, હા, ફૂલોથી પોંખવામાં આવે છે. પણ આ શું કહે છે કે ભાઈ સંપત્તિ આવી જશે એટલે મને મોતીઓથી પોંખવામાં આવશે. મોતીડે પોંખે જો ભા ભલડી મારી, પોંખવું એટલે એની વધામણી કરવી, એને વધાવવાની વાત કરી છે. કે જ્યારે હું લગ્ન કરીને જઉં અને મારી ભાભી ગુસ્સો નહીં કરે અને જો મારું સ્વાગત કરશે તો જીવવામાં સાર. જીવનમાં સાર ક્યારે આવશે? જીવનમાં સાર ઘણા લોકો નથી કે હવે જીવનમાં કંઈ સાર રહ્યો નથી, એમનું માન સન્માન ના હોય, એમનું કંઈ કામ થતું ના હોય, કોઈ વેલ્યુ ના હોય, તો એવા માણસો શું વિચારે કે ભાઈ મારું કોઈ જીવનમાં કહ્યું જીવનમાં સાર જ નથી. હા, પણ સાર ક્યાંથી આવે? કશું કરતો જ ના હોય, બેહી જ રહ્યો હોય ઘરમાં. પણ તમે પરિશ્રમ કરો, મહેનત કરો અને આગળ વધો, સમાજમાં તમારી નામના વધે, તો તમને એવું લાગે કે હવે કંઈક જીવવામાં સાર છે. આને પણ ઈચ્છા હતી કે ભાઈ મારી ભાભીએ મને મહેણું મારીને મને બહાર કાઢ્યો, ગુસ્સામાં છે અને હું લગ્ન કરીને જઈશ, ધન સંપત્તિ મેળવીશ અને મારી ભાભીનો ગુસ્સો ઉતરી જશે અને મને વધાવશે, મારું સ્વાગત કરશે, તો જ મને જીવવામાં સાર લાગશે. આગળ કહે છે, મેણા મારીને મારી મતી સુધારી, ખોલ્યા તે મનના દ્વાર, મારે જાવું મધ દરિયાની પાર. મતી સુધારી, મતી અહીંયા શબ્દ છે કે ભાઈ મારી મતી સુધારી. મતી એટલે બુદ્ધિ કહેવાય, એને બુદ્ધિ કે ભાઈ ભાભીના વખાણ કરે છે. ભાભીએ તો એને મેણું માર્યું હતું, એને ઘરની બહાર કાઢી મૂક્યો, છતાંય તે ભાભીના વખાણ કરે છે. કેમ? કારણ કે જો ભાભીએ મને મેણું ના મારી હોત તો કદાચ હજુ પણ હું ઘરમાં જ બેઠો હોત, આળસુની જેમ પડે રહ્યો હોત. પણ મારી ભાભીના વચનોથી મારી બુદ્ધિ સુધરી. હા, મતી સુધારી, મતી સુધારવી એટલે બુદ્ધિ સુધારી, મનના દ્વાર ખોલવા. મનના દ્વાર ખોલવા આ રૂઢિપ્રયોગ છે, મનના દ્વાર ખોલવા એટલે સાચી દિશા બતાવી. સાચી કે ભાઈ મારી ભાભીએ મને સાચો માર્ગ બતાવ્યો છે. ઘણા યુવાનો બાળકો હોય, માતા પિતા ઘણીવાર એમને ઠપકો આપતા હોય કે ભાઈ આમ નહીં કરશો, આવું કરો, તેમ કરો, ત્યારે બાળકોને ગમતું નથી. પણ વડીલો જે છે એ પોતાના અનુભવને આધારે આપણને કંઈક શિખામણ આપતા હોય છે, અને એ શિખામણ જો આપણે જાળવીએ, આપણે ધ્યાનથી લઈએ, ધ્યાન ઉપર લઈએ અને એનું અનુસરણ કરીએ તો આપણી પ્રગતિ હંમેશા થાય. આપણા પરમ પૂજ્ય ધ્યાની સ્વામી પણ ઘણીવાર કહેતા કે કોઈ પણ ડિગ્રી નહીં મળે તો ચાલશે, પણ એક જ ડિગ્રી. કઈ ડિગ્રી? તો જેમ કોમની ડિગ્રી લેશો તો પણ તમારું જીવન સફળ થશે. જેમ કોમ એટલે કે ભાઈ જેમ કો એમ, આપણા વડીલો જે કે એ કરશો તો પણ તમારું જીવન સારું જશે. પહેલાંના સમયમાં વડીલોનું લોકો માનતા, પોતાના વડીલો, માતા પિતા, મોટા ભાઈ વડીલ હોય એમને પૂછીને, એમની સલાહ લઈને કોઈ પણ કાર્ય થતું. અત્યારે એવું નથી, એના કારણે ઘણા યુવાનો ખોટા રસ્તે ચડી જતા હોય છે. નરસિંહ મહેતાએ પણ કહ્યું છે, એમણે પણ એમની ભાભીના વખાણ કર્યા હતા. કેમ વખાણ કર્યા હતા? કે એમને પણ ભાભીએ મેણું માર્યું, અને જો ભાભીએ મેણું ના માર્યું હોત તો કદાચ નરસિંહ મહેતાને કૃષ્ણ ભગવાનના દર્શન થયા ના હોત. એટલે એ પણ એમના પદોમાં કહે છે, કાવ્યો લખ્યા છે, એમાં કહ્યું છે કે ભાઈ મારી ભાભીએ મારું જીવન સુધાર્યું છે. એમ આ પણ કહે છે કે ભાઈ મેણા મારીને મારી મતી સુધારી, ખોલ્યા તે મનના દ્વાર. કહે છે, કેસર વિના તમે જીવો ભાભલડી મારા, જીવો જીભલડીની ધારે. કે ભાઈ કેસર વિના તમે ખૂબ જ લાંબુ જીવન જીવો, હે ભાભી તમે જીવો અને તમારી જીભલડીની ધાર એ પણ જીવો. કે ભાઈ તમારા જીભમાંથી જે શબ્દો સર્યા એ શબ્દોએ મારું જીવન બદલ્યું. એટલે કે હે ભાભી હજુ પણ તમે તમારા જીવેથી તમારા વચનો એવા મને આપશો
કે જેનાથી મારા મનના દ્વાર ખુલે, મને સાચી દિશાનો ભાન થાય. એટલે કે ભાઈ પોતાને કડવા વચન કીધા છે અને એ કડવા વચનને કારણે એનું જીવન સુધરશે. એટલે પોતાની ભાભીને, ભાભીનો આભાર માને છે કે ભાઈ હે ભાભી તમે જીવો. કેસર ભીના કયા છે? કેસર ભીના એમ કે ભાઈ કેસર જેવું મૂલ્ય તમારું વધે અને એવા શીતળતા આપનારા ભાભી તમે ખૂબ જ લાંબુ જીવન જીવો. કારણ કે તમે મેણા મારીને મારી મતિ સુધારી છે, મારી બુદ્ધિ સુધારી, મારા મનના દ્વાર ખોલ્યા અને મને સાચી દિશાનું ભાન અપાવ્યું છે. અને આ રીતે આગળ કવિ કહે છે કે ભાઈ માલમ હે માલમ મોટા હલે સા તુમાર મારે જાઉં મધ દરિયાની પાર. કે હે માલમ, હે ખલાસી, તું થોડા મોટા હલેસા માર, ઝડપથી તારું વહાણ ચલાવ, કારણ કે મારે આ મધ દરિયો, આ દરિયો પાર કરીને દૂર દૂર સુધી જતું રહેવું છે. આ રીતે આ કાવ્ય અહીંયા પૂર્ણ થાય છે. કે આ કાવ્યમાં શીખવા શું મળે છે? તો કોઈના જે શબ્દો છે, કડવા વચન છે, કડવા વચનને જીવનમાં ઉતારો. વડીલો આપણા જે શબ્દો કહેતા હોય છે, કારણ કે સૂરજ જો ગરમી પડે કરે તો વર્ષાની આસ, સૂર્યનારાયણ જ્યારે ઉનાળામાં પુષ્કળ ગરમી વરસાવે છે ત્યારે આપણને ગમતું નથી, બહુ તાપ પડે છે, બહુ ગરમી પડે છે. પણ એ વિચારજો કે જો સૂર્યની ગરમી ના પડે, તડકો ના પડે, ઉનાળામાં ગરમી ના પડે, તો ચોમાસામાં આપણને જે વરસાદ મળે છે, શીતળતા મળે છે, ધન ધાન્ય મળે છે, આ બધું મળે એમ વડીલોને જે ગરમી છે, વડીલોનો ગુસ્સો છે, એમાં પણ આપણા માટે પ્રેમ હોય છે. એટલે આપણા વડીલોનું કહ્યું માનવું જોઈએ, ક્યારેય આળસ ના કરવી જોઈએ, યોગ્ય સમયે યોગ્ય કામ કરવું જોઈએ. બાળપણમાં તમારે અભ્યાસ કરવાનો હોય તો એ સમયે તમારે અભ્યાસ કરવો જોઈએ, અને યુવાનીમાં તમારે જે ધન સંપત્તિ એકઠી કરવાની હોય એ સંપત્તિ એકઠી કરવી જોઈએ, અને સાથે સાથે સદાચારી જીવન જીવવું જોઈએ. આ રીતે અહીંયા કાવ્ય પૂરું થાય છે. આગળ જે શબ્દાર્થ લખ્યા હતા એની સાથે આ શબ્દાર્થ અને આ રૂઢિપ્રયોગો પણ તમે લખી નાખજો અને કાવ્ય સમજી અને અભ્યાસ અને સ્વાધ્યાય સુંદર અક્ષરે ગુજરાતીની નોટમાં લખજો અને એનો ફોટો પાડી અને વોટ્સએપ કરજો. ઘરમાં રહેવાનું, સુરક્ષિત રહેવાનું, બહુ બહાર ફરવા જવાની જીદ કરવાની નહીં. જય સ્વામિનારાયણ.